જડ કર્મ ચેતન બંધકારું કર્મ કે અવસાન કા કહ કર સ્વરૂપ યથાર્થ જગ કા જો કિયા ઉપકાર હૈ ઉસકે લિયે જિન વાણી મા કો વંદના શત બાર હૈ વંદના શત બાર હૈ વંદના શત બાર હૈ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ નિયમસાર ભાવના પ્રધાન ગ્રંથ એમાં સળંગ પ્રવચનોમાં 105 નંબરનું પ્રવચન જે 13/12/1979ના દિવસે થયેલું પ્રત્યાખ્યાન અધિકાર 5મો અધિકાર જેમાં 12 ગાથાઓ છે એમાં 95, 96, 97 ત્રણ ગાથાઓ પછી હવે 98મી ગાથામાં આચાર્યશ્રી એમ કહે છે, ગ્રંથકર્તા એમ કહે છે, બંધ રહિત આત્માને ભાવો એમ ભવ્યને શિખામણ દીધી છે. બંધ રહિત આત્માને એટલે અબંધ આત્માને, અબદ્ધ સ્પષ્ટ આત્માને, અબદ્ધ અને અસ્પૃષ્ટ આત્માને, ત્રિકાળ કર્મ બંધથી રહિત, ત્રિકાળ કર્મ બંધની ઉપાધિથી રહિત નિરુપાધિ આત્માની ભાવના ભાવવી જોઈએ. એવી રીતે આ પ્રથમ શ્રુતસ્કંદમાં જે કર્મબંધનની કથા, કર્મબંધનનો વિસ્તાર, કે જીવના આવા ભાવથી આવા કર્મો બંધાય, આવા કર્મોથી આવી ગતિ મળે, એવી રીતે જે પણ પર્યાયની વિકારની વિકૃતિ અને બંધનબદ્ધ દશાની ચર્ચા આવે એનાથી સાવ વિપરીત જે દ્વિતીય શ્રુતસ્કંદ અધ્યાત્મની મૂળ ધારા છે, અબંધ આત્મા, વિતરાગ આત્મા, નિરુપાધિ સ્વભાવ ભાવની અધ્યાત્મની મૂળ ધારા આ ગાથામાં આપણને જોવા મળે છે. અને જ્ઞાની, તત્વજ્ઞાની, સમ્યક જ્ઞાની, આત્મજ્ઞાની અનુભૂતિ ઇચ્છનાર જીવને નિર્બંધ નિરુપાધિ સ્વભાવની પ્રેરણા આપવામાં આવે છે. એક તરફ છે પર્યાય બંધનબદ્ધ દશા, વિકાર દશા, કર્મ સહિત દશા, અને બીજી કોર છે દ્રવ્ય સ્વભાવ જે અબદ્ધ નિર્બંધ નિરુપાધિ દશા છે. મૂળ ગાથા આપણે જોઈએ, ગાથાની મૂળ ટીકા પણ જોઈએ, ગુરુદેવશ્રીના અપૂર્વ ઉદ્ગારોની પણ થોડીક મીમાંસા કરીએ, અને આ ગાથા ઉપર એક જ જે સરસ મજાનો શ્લોક 133મો શ્લોક પદ્મ બ્રહ્મલધારી દેવે આપેલ છે એની પણ ચર્ચા કરશું. મૂળ ગાથાનો પાઠ પહેડી ઠીદિયણુ ભાગ પદેશ બંદે વર્જિદો અપા સોહમ ઇદિ ચિંતિ જો તથે વય કુણધિથિર ભાવમ પ્રકૃતિ સ્થિતિ પરદેશ અનુભવ બંધ વિરહિત જીવ જે છું તે જ હું તેમ ભાવ તો તે માજ તે સ્થિરતા કરે. જો આ એક જ ગાથામાં પર્યાયે પામરતા અથવા પર્યાયે બંધનબદ્ધ સંસારની દશા અને દ્રવ્ય સ્વભાવે સારભૂત જેને આપણે સમયનો સાર કહીએ, અધ્યાત્મનો હાર્દ કહીએ, એવો એ અબંધ સ્વભાવ, પર્યાયે બંધન દશા અને દ્રવ્ય સ્વભાવે અબદ્ધપનું, નિરુપાધિપનું, અબંધ આત્મા, નિર્બંધ આત્મા, એની ચર્ચા આ ગાથામાં કરવામાં આવી છે. સીધી વાત, બંધનના ચાર પ્રકારો પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, પ્રદેશબંધ અને અનુભાગબંધ. અહીંયા અનુભાગબંધ માટે અનુભવબંધ પણ કહેવામાં આવે છે.
તત્વાર સૂત્રજીમાં એક સૂત્ર આવે છે, વિપાકોનુભવ. વિપાક એને અનુભવ, એટલે અનુભવ બંધ કહેવામાં આવે છે. એટલે જે ફળદાન સામર્થ્યરૂપ ફળ આપવું, તે રસ આપવું, તે એને અનુભવ બંધ કહેવામાં આવે કે અનુભાગ બંધ કહેવામાં આવે. ટૂંકમાં આની વાત કરીએ, કર્મ સિદ્ધાંતમાં કર્મ બંધનની ચાર દશાઓ માનવામાં આવે છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, પ્રદેશબંધ અને અનુભાગબંધ કે અનુભવબંધ. પ્રકૃતિ એટલે કર્મોની જાતિ. જેમ કે આપણે રોટલી દાળ સબ્જી ખાઈએ તો હાડકા રૂપે, લોહી રૂપે, માંસ રૂપે, પરુ રૂપે, ચામડી રૂપે, ચામડી પરના તેજ રૂપે, અરે વાળના માટે શક્તિ સામર્થ્ય રૂપે, ધાતુ ઉપધાતુ રૂપે ખાધેલું અન્ન કેવી રીતે કન્વર્ટ થાય, ડાયવર્ટ થાય, એની બધી માત્રાઓ હોય ને જુદી જુદી. કે જે બહુ ગરિષ્ઠ આહાર ખાઈએ તો ચરબીમાં જ વધારો થાય, ફ્રૂટ દાડમ જેવા કોઈ ફ્રૂટ વગેરે ખાઈએ તો લોહી તત્વ છે એનાથી ખૂન લોહી વધે, એવી રીતે દહીં છે કે આપણે તેલ છે, તૈલીય વસ્તુ આપણે ખાઈએ, ઘી વગેરે વધારે ખાઈએ તો ફેસ પર કે શરીર પર એક કાંતિ અને તેજમાં વધારો થાય, એવી રીતે બધા ધાતુ ઉપધાતુમાં વધારો ઘટાડો થાય. તો જે અન્ન અને આહાર આપણે ખાતા હોઈએ એ શરીરના અંગોપાંગ અને ધાતુ ઉપધાતુ રૂપે તે કન્વર્ટ થાય. એવી જ રીતે જીવોના પરિણામોને લીધે, મન વચન કાયાની પ્રવૃત્તિને લીધે જે કર્મો બંધાય, સમજો કે 1000 કર્મ પરમાણુઓ બંધાય, એમાંના 100 જ્ઞાનાવરણ રૂપે, 100 દર્શનાવરણ રૂપે, 200 સાતાવેદની રૂપે, 500 અસાતાવેદની રૂપે, 400-500 પાપના ઉદય રૂપે, પાપના બંધ રૂપે, 300-400 બધા પુણ્યના રૂપે, એવી રીતે નામકર્મ રૂપે કેટલાક બાંધે, વેદની કર્મ રૂપે, ઘાતી અઘાતીના બધા જ પેટાભેદોમાં, 8-8 પેટાભેદોમાં એ બધા કર્મ પરમાણુઓ જે બંધાતા હોય એ ડાયવર્ટ થાય. તો એવું જે વાઇફરકેશન કહો કે ક્લાસિફિકેશન કહો કે વર્ગીકરણ કહો, કર્મ બંધનમાં જે થાય એને પ્રકૃતિ બંધ કહેવાય, જે જાતિ એમની સુનિશ્ચિત થાય. હવે એક તો સૌથી પહેલાં 8 કર્મોની જાતિ એમાં સુનિશ્ચિત થાય, એટલે જાતિ રૂપે એ કર્મો બંધાય, એને પ્રકૃતિ બંધ કહેવાય. અને એમાં એમના પરમાણુઓની સંખ્યા 100, 200, 500, 300 એ બધા જુદી જુદી સંખ્યામાં, વિવિધ સંખ્યાઓમાં બંધાતા કર્મ પરમાણુઓ વર્ગીકૃત થાય, એ સંખ્યા સુનિશ્ચિત થવી તે પ્રદેશ બંધ કહેવાય. અને કષાય ભાવોને લીધે એ કેટલા કાળ સુધી ઉદયમાં રહેશે, કેટલા કાળ સુધી આકરા ફળ આપશે, એ એમનું જે ઉદયનો કાળ છે, દિવસ, બે દિવસ, ચાર દિવસ, ઘણાયને વર્ષો સુધી પાપનો ઉદય હોય, ઘણાયનો ઘડીક માટે પાપનો ઉદય હોય, ઘણાયને જીવનભર પુણ્યનો જ ઉદય વર્તતો હોય, સ્થિતિની વાત ચાલે છે. એવી જ રીતે અશુભ અને પાપની સ્થિતિ વર્તતી હોય તેવા સંજોગોમાં એને સ્થિતિ કહેવાય, એટલે એનું કાલાવધિ એમાં નક્કી થાય, એટલે બંધાયેલા કેટલા કાળ સુધી રહે, ઉદયમાં કેટલા કાળ સુધી રહે, એ કાળ ફેક્ટર. તો પ્રકૃતિ એટલે જાતિ, પ્રદેશ એટલે સંખ્યા, સ્થિતિ એટલે કાલાવધિ. હવે જે બંધાયેલા કર્મો ઉદયમાં આવવાના, એ કેટલા કાળ સુધી આવવાના, હવે ફળ ઓછો આપે, વધુ આપે, આકરું આપે, સહેલું આપે, મીઠા આપે, ટૂંકમાં જીવને ગમતા ફળ આપે, અણગમતા ફળ આપે, જેને લીધે જીવ હર્ષ અને શોક વગેરે કરે, એ જે એમનું ફલદાન રિઝલ્ટ જે છે, એમનો પરિપક્વતા રૂપે જે રસ આપે, ફળ આપે, જીવને વેદન કરાવે, એવું જે કર્મનો ઉદય હોય એને અનુભાગ બંધ કહેવામાં આવે. આમાં તો સરસ મજાનો શબ્દનો પ્રયોગ છે, અનુભવ બંધ. જોકે મૂળ પ્રાકૃતમાં તો અનુભાગ બંધ જ છે, પૈડિઠિધી અણુભાગ, અણુભાગ જ શબ્દ છે, અને ગુજરાતી ગાથામાં અનુભવ બંધનો શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. તો આવી રીતે આ કર્મો, કર્મબંધનની ચાર અવસ્થા. હવે શાસ્ત્રમાં એક કથન આવે, મન વચન કાયાના વ્યાપારથી, જેને મન વચન કાયાના વ્યાપારને યોગ કહેવાય, તો યોગને લીધે પ્રકૃતિ અને પ્રદેશ બંધાય, જાતિ અને સંખ્યા નિશ્ચિત થાય. જ્યારે જીવના કષાયોને લીધે, ચાર કષાયોને લીધે સ્થિતિ અને અનુભાગ બંધ નક્કી થાય. એટલે આ ચાર પ્રકારના બંધોમાં વધારે ખતરનાક, વધારે દુઃખદાયી, વધારે જીવને હાનિકારક કોઈ બંધો છે તો સ્થિતિ બંધ અને અનુભાગ બંધ છે.
કર્મોની જાતિ અને કર્મોની સંખ્યા એ અગત્યની બાબત નથી. બંધનબદ્ધ કર્મોમાં જાતિ કઈ છે, કયા કર્મોની જાતિ વધારે બંધાયેલી છે કે કયા કર્મોની સંખ્યા વધારે છે એની સાથે કાંઈ નિસ્બત નથી. એ ટાઈમ ફેક્ટર, એ કેટલા કાળ સુધી તેઓ ઉદયમાં રહે એ અગત્યનું છે, નક્કી છે, વિચારવા જેવું. અને એ ફળ શું આપે, એટલે પ્રકૃતિ અને પ્રદેશ એટલું અગત્યનું નથી જેટલું કે તેઓની સ્થિતિ અને અનુભાગ બંધ. આપણે દાખલા તરીકે વિચારીએ કે મહેમાનો આવવાના, એના ઉપર આપણે ચાર બંધો નક્કી કરીએ. પિયર પક્ષના આવવાના કે સાસરિયા પક્ષના આવવાના, મિત્ર પક્ષના આવવાના કે શત્રુ પક્ષના આવવાના, ઘરે કોઈ આવવાના, તો એ કોણ આવવાના, એ જે જાતિ છે, એમની પ્રકૃતિ છે, એ પ્રકૃતિ બંધ કહેવાય. અને એ આવેલા મહેમાનોની સંખ્યા કેટલી હશે, 2 આવશે, 10 આવશે, 20 આવશે, સંખ્યા ઉપર પણ ઘણું બધું નિર્ભર કરતું હોય છે. તો ઘરમાં પણ એમની વ્યવસ્થા અંગે વગેરે પણ આપણે વિચારી શકાય. એ પ્રદેશ બંધ કહેવાય, સંખ્યા સુનિશ્ચિત થાય. હવે આ 2 તો 100 આવે, 200 આવે, પિયરના આવે કે સાસરિયાના આવે, પણ આવીને મોઢું દેખાડીને જાય તો કાંઈ ફેર નહીં પડે. આવીને એ 2-4-6 દિવસ રહે તો ઉપાધિ થાય. કહેવાનો અર્થ એવું છે કે મહેમાનો આવે છે, કેટલા મહેમાનો આવે છે એ અગત્યનું નથી. આવીને એ તરત જ વયા જવાના, પાણી પીને કે દિવસ રહેવાના, 2 દિવસ રહેવાના, 4 દિવસ રહેવાના, રોકાવવા આવવાના, એ બધું સ્થિતિ બંધ જે છે ટેન્શનનું કામ કરે. એટલે એમાં કશાય જીવના જોડાયેલા હોય તો એ કર્મોની સ્થિતિ બંધ થાય. હવે 4થું બંધ છે અનુભાગ બંધ, એટલે ફળદાન સામર્થ રૂપે સાતા વેદન કરાવે, અસાતાનું વેદન કરાવે, અરે મોહનું વેદન કરાવે કે અસ્થિરતાજન્ય અચારિત્રનો વેદન કરાવે. આ બધા દર્શનમોહની, ચારિત્રમોહની, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદની, મોહની, આયુ, નામ, ગોત, રંત્રાય, બધામાં જે વેદન કરાવે એવી રીતે જે એમનો જે ઉદય આવે એ અનુભાગ બંધ કહેવામાં આવે. તો યોગ વડે પ્રકૃતિ અને પ્રદેશ બંધ થાય અને કષાય વડે સ્થિતિ અને અનુભાગ બંધ થાય. આ કર્મ સિદ્ધાંતનો કર્ણાન યોગનો એક માર્મિક ચેપ્ટર છે. હવે આમાં અધ્યાત્મની બહુ માર્મિક વાત થઈ કે આ 4 બંધો છે હશે પર્યાયમાં, પણ આ 4 બંધોથી રહિત હું છું, વિરહિત જીવ જે. હજી કે ત્રિકાળ નિર્મળ સ્વભાવ ભાવની વાત ચાલે છે. બંધનો નિષેધ નથી કર્યો, બંધ છે, પર્યાય પર્યાયમાં બંધ છે, દ્રવ્યના વિસ્મરણને લીધે પર્યાયમાં બંધ છે, પરંતુ એનાથી બંધનના કાળે પણ અબંધ ભગવાન આત્મા હું છું એવી રીતે છું તેજ હું. ફરી પાછો આમાં એવો સો અહમ, એ બંધનબદ્ધ દશામાં પણ અબદ્ધ ભગવાન આત્મા છું, તેમ ભાવતો, એમ ભાવના ભાનાર તેમાં જ તે સ્થિરતા કરે. જો ચારિત્ર એના નસીબમાં છે, સ્વરૂપની સ્થિરતારૂપ ચારિત્ર એના ભાગ્યમાં છે કે બંધન હોવા છતાં પણ અબંધ સ્વભાવ અને સ્વરૂપની ભાવના જે ભાવતો હોય. એટલે પર્યાય ગમે તે પામરતા, ગમે તેવી પામરતા હોય, પણ દ્રવ્ય સ્વભાવે તો હું પ્રભુ છું એવી રીતે પ્રભુતાનું સ્મરણ કરનાર તે ચારિત્રવંત જીવ પ્રત્યાખ્યાનનો અધિકારી બને છે, એમ આ ગાથામાં કહેવામાં આવે છે. હવે જ્યારે આની ગાથાની વાત કરીએ તો જેમ આપણે જોયું હતું, બંધ રહિત આત્માને ભાવવો એમ ભવ્યને શિખામણ દીધી છે. સોનું કાદવમાં પડે, વિષ્ઠામાં પડે, ગમે તેવો એ કાદવથી ખરડાયેલો હોય, પણ સોનું તો સુવર્ણ તો સુવર્ણ દ્રવ્ય જ છે. એવી રીતે આમાં શુદ્ધ નિખાલસ પરમપારિણામિક સ્વભાવ ભાવની વાત કરવામાં આવી છે. એની ભાવના ભાવવાની વાત ટીકા જોઈએ આપણે. એવા ભવ્ય જીવોને શિખામણ આપવામાં આવે છે. જો પર્યાયોની ફરિયાદ લેનારો એ ભવ્ય ન કહેવાય, દ્રવ્ય સ્વભાવને ફરી ફરી યાદ કરનારો એ ભવ્ય જીવ કહેવાય. કાં તો તમે પર્યાયની ફરિયાદ કરો, એક કામ એ છે, કાં તો દ્રવ્ય સ્વભાવને ફરી ફરી યાદ કરો. જીવનમાં સફળ અને ધન્ય તો તે જ કહેવાય પર્યાયોની ફરિયાદ મૂકે અને દ્રવ્ય સ્વભાવને ફરી ફરી યાદ કરે. તો હું તો નિરુપાધિ દ્રવ્ય સ્વભાવ ભાવ છું, કર્મોપાધિ મને લાગુ ન પડે, એ પર્યાય વિકાર ભાવે છે, અજ્ઞાન દશાએ છે, એમ પર્યાયની પામરતાના કાળે પણ અબંધ સ્વભાવી નિરુપાધિ સ્વભાવની સાધના કરનારા તે ચારિત્રવંત પ્રત્યાખ્યાનના અધિકારી એવા
આત્મા હોય છે, જ્ઞાની હોય છે, ડાયા પુરુષો હોય છે, એમ આમાં કહેવા માગે છે. ટીકા જોઈએ. શુભાશુભ મન વચન કાય સંબંધી. જો હવે મન વચન કાયામાં પણ પ્રશસ્ત અને અપ્રશસ્ત, મન વચન કાયાની અશુદ્ધિ, મન વચન કાયાની શુદ્ધિ. તો શુભાશુભ મન વચન કાય સંબંધી કર્મોથી પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ થાય છે. જો આ યોગ વડે પ્રકૃતિ અને પ્રદેશ બંધ થાય છે એમ કીધું. ચાર કષાયોથી સ્થિતિ બંધ. કેવળ ચાર એટલે ક્રોધમાન માયાલો, એમ ચાર નહીં લેવાના. અનંતાનુબંધી ક્રોધમાન માયાલો, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધમાન માયાલો, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધમાન માયાલો, સંજ્વલન ક્રોધમાન માયાલો, અરે હાસ્યરતી અરતિ શોક ભય જુગુપ્સા, તો નવ નવ કષાય. તો આ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન ચારેના ચાર ચાર એટલે સોળ કષાય. ક્રોધમાન માયાલો, ક્રોધમાન માયાલો. તો અનંતાનુબંધીના ચાર, અપ્રત્યાખ્યાનાવરણના ચાર, પ્રત્યાખ્યાન અને સંજલનના ચાર ચાર. તો ચાર 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 એટલે સોળ, અને હાસ્ય આદિ નવ નવ કષાય. તો સોળ અને નવ પચીસ. તો પચીસે પચીસ કષાયોને બે વિભાગોમાં વહેંચવાનું. ગુરુદેવશ્રી આજના પ્રવચનમાં એ વાત કરી હતી. ક્રોધ અને માન જે છે એ દ્વેષ રૂપે છે, માયા અને લોભ છે એ રાગ રૂપે છે. તો આ ક્રોધ માનમાં તો છે જ, પણ નવે નવ નો કષાય, અરે પચીસે પચીસ કષાયને તેર અને બારમાં વહેંચવાનો. તેર પ્રકૃતિ રાગની છે, બાર પ્રકૃતિ દ્વેષની છે. તો પચીસ કષાયોને આપણે એક શબ્દોમાં કહીએ તો કષાય, બે શબ્દોમાં કહીએ તો રાગ અને દ્વેષ, ત્રણ શબ્દોમાં કહીએ તો મોહ રાગ દ્વેષ, ચાર શબ્દોમાં કહીએ તો ક્રોધ માન માયા લોભ. અને પછી એને લીધે જે વિસ્તાર છે એ પાંચ પાપ છે, છ મૂળતા છે, સાત વ્યસન છે, શંકા વગેરે આઠ દોષો છે, નવ પદાર્થ સંબંધી નવ ભૂલો છે, દસ લક્ષણ ધર્મ સંબંધીની દસ પ્રકારની ભૂલો છે, દોષો છે, એવી રીતે આપણે એનો વિસ્તાર, પણ એમના વર્ગીકરણ શુભ અને અશુભ, શુભ અને અશુભ, એવી રીતે આમાં પ્રશસ્ત અપ્રશસ્ત શુભ અને અશુભ રાગમાં દ્વેષમાં વગેરે કરી પ્રકૃતિ અને પ્રદેશ બંધમાં આવા બધા ભેદ પ્રભેદો ઘણા બધા પછી પૂરા થાય. અને મન વચન કાયાને લીધે હવે ચાર કષાયોમાં આપણે જોઈએ ક્રોધ માન માયા લોભ, જેમ પચીસ કષાયોની વાત કરી, એને લીધે સ્થિતિ બંધ અને અનુભાગ બંધ થાય છે. જો આચાર્ય દેવ, પદ્મ પ્રબલધારી દેવ મુનિરાજ બંધ નથી એમ નથી એમ નથી કહેતા, બંધ નથી એમ એને ઉડાડતા નથી, પણ બંધ થાય છે પર્યાયની વાત. પણ આ બંધના કાળે પણ આ ચાર બંધો રહિત હું સદા નિરૂપાધિ સ્વરૂપ છું, આત્મા તે હું છું, એમ સમ્યક જ્ઞાનીએ નિરંતર ભાવના ભાવવી જોઈએ. તો આગમને ઊભા રાખી અધ્યાત્મને પ્રેરણા આમાં આપી છે. તો આગમ ગર્ભિત અધ્યાત્મ એને એમ પણ આપણે આ ટીકાને કહીએ. એટલે જ્ઞાન પ્રધાન વિષયને ઉડાડી નથી દીધા, એને મૂક્યા છે, એને રાખ્યા છે, અને અધ્યાત્મ સ્વભાવ ભાવની પ્રેરણા અપૂર્વામાં આપી છે. હવે ગુરુદેવશ્રીના પ્રકરણમાં જ્યારે વ્યાખ્યાનમાં આપણે જોઈએ તો સ્વામીજીએ 69 નંબરના પાના ઉપર સમયસારજીની 14મી ગાથા અને 15મી ગાથા, જો પસદી અપાણમ વાળી જે ગાથા છે, ગઈકાલે આ આપણે 104 નંબરના પ્રવચનમાં ગુરુદેવશ્રીએ યાદ કરી હતી. કોઈ આત્માને અબદ્ધ દેખે તે જૈન શાસનને દેખે, આત્માને બંધ દેખે કે રાગ અને અજ્ઞાનને દેખે એની આ વાત નથી. તો બંધ રહિત આત્મા જે અબંધ છે એની વાત આમાં આપી છે. જે ક્ષેત્રના કથન છે, વિતરાગની વાણી આ છે, ભાવ આ છે. વિતરાગ વાણીમાં પણ એમ કહ્યું છે કે જે આત્માને અબદ્ધને દેખે તે જૈન શાસનને દેખે. આમાં બંધ રહિત આત્માને ભાવો એના અંગે 320 નંબરની ગાથાનો આખો ઉદ્ગાર ગુરુદેવશ્રીએ ગઈકાલે યાદ કર્યો હતો. એક વાત ખાસ ધ્યાને દોરવાનું મન થાય છે, 50 અક્ષરોનો આખો એક વાક્ય છે. ત્રિકાળ 3 અક્ષરો, નિરાવરણ 5 અક્ષરો, અખંડ 1 અક્ષર, અખંડ 3 અક્ષર, 1-2 અક્ષર, પ્રત્યક્ષ 3 અક્ષર, પ્રતિભાસમય 6 અક્ષર, અવિનશ્વર 5 અક્ષર, શુદ્ધ પારિણામિક 7 અક્ષર, પરમભાવ 5 અક્ષર, લક્ષણ 3 અક્ષર, અને નિજ એ 2 અક્ષર, અને પરમાત્મ દ્રવ્ય 6 અક્ષર. આવી રીતે 50 અક્ષર અને છેલ્લા 3
તે હું છું, આ ત્રણ એકંદરે 50+3 આ 53 અક્ષરોમાં આખું એક વાક્ય આવી ગયું. ત્રિકાળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે હું છું. બંધ ફંદ મારામાં છે જ નહીં. છતાં ગુરુદેવ શ્રી કહે છે બંધ છે એ જાણવા લાયક છે. જો પર્યાય માત્રનો જે વિષય છે એ બધું જ્ઞાનનો જ્ઞેય છે, અને દ્રવ્ય સ્વભાવનો જે વિષય છે એ દ્રષ્ટિનો વિષય છે. ગજબની વાત છે. પર્યાય માત્રનો વિષય એ જ્ઞાનનો જ્ઞેય, દ્રવ્ય સ્વભાવનો જે વિષય છે એ દ્રષ્ટિનો વિષય છે. ગુરુદેવ શ્રી કહે છે બંધ છે એ જાણવા લાયક છે, જ્ઞાન કરવા લાયક છે, આદરણીય નથી. જો જ્ઞાન કરવા લાયક છે પણ આદરણીય નથી. અબંધ સ્વરૂપ તે આદરણીય છે. એક એક વાતમાં ફેર છે, ક્યાં પહોંચવું, કેવી રીતે સમજવું. તો 14મી 15મી ગાથાની ઓથે ગુરુદેવશ્રીએ ગઈકાલે ખૂબ સરસ મજાની પ્રેરણા આપી. છેલ્લો એક વાક્ય પણ બોલ્યા હતા, આત્માને ભાન બનાવવું. ભાન બનાવવું એટલે અંદર એમાં માલ છે એની ભાવના કરવી. અરે રે, પુણ્યની, દયાની, દાન વ્રત ભક્તિની ભાવના નહીં, એવી શિખામણ આપવામાં આવી છે. ત્યાંથી આ વાત ફરીથી આજે ગુરુદેવશ્રીએ શરૂ કરી. 105 નંબરના વ્યાખ્યાનમાં શરૂઆતમાં જ ગુરુદેવશ્રીએ કીધું, ક્રોધ માન માયા લોભ ચાર કષાય. એમાં રાગના બે પ્રકાર છે, માયા અને લોભ એ રાગના પ્રકાર છે, અને ક્રોધ અને માન એ લોભના પ્રકાર છે. પછી એમાં પ્રશસ્ત હોય અપ્રશસ્ત હોય, દેવગુરુ ધર્મ સંબંધી હોય, સ્ત્રી કુટુંબાદિક સંબંધી હોય, બધું જ રાગમાં અને દ્વેષમાં જ બધું વહેંચાઈ જાય છે. આમાં કેટલી સરસ ગંભીર વાત ગુરુદેવશ્રી કરી કે આત્મા ચાર બંધોથી રહિત છે. જે એનું દ્રવ્ય સ્વરૂપ છે, તત્વ સત્તા જે છે, શબ્દ તો જુઓ તત્વ સત્તા છે, એનું ત્રિકાળી તત્વ હોવા પણ જે છે તે તો અબંધ છે. દ્રવ્ય સ્વભાવ જે ત્રિકાળી સત્તા, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ આદિ અનંત ગુણ સંપન્ન જે દ્રવ્યની સત્તાનું અસ્તિત્વ છે, એ દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ અને નિરાવરણ છે. જો નિરાવરણ સ્વભાવ છે. આવરણની કથા બધી વિસંવાદની પર્યાયની કથા છે. દ્રવ્ય સ્વભાવ તો નિરાવરણ છે, એ બંધ રહિત છે. અને વસ્તુ જે બંધ રહિત છે, સમ્યક દર્શનનો વિષય પણ બંધ રહિત છે. વસ્તુ બંધ રહિત છે, દ્રષ્ટિનો વિષય પણ બંધ રહિત છે. વળી પાછું 14મી 15મી ગાથાને યાદ કરતા ગુરુદેવશ્રી બહુ આજે પ્રસન્ન ભાવથી એનો અર્થ કર્યો કે અબંધ સ્વરૂપ જે ત્રિકાળી આત્માને દેખે તે જૈન શાસનને દેખ્યું કહેવાય. આગળ જતા ગુરુદેવશ્રીએ જૈનમ જયતુ શાસનમ દેખવાની વાત બહુ સરસ કરી. એ અબદ્ધ સ્વરૂપને જે દેખે છે એટલે કે શ્રદ્ધે છે, એટલે કે જાણીને માને છે, તેણે જૈન શાસનને જે કહેવું હતું તે માન્યું. વાહ, જૈન ધર્મને માનનારા ઘણા, પણ જૈન ધર્મનું માનનારા કેટલા? આપણે જેમ કહીએ ને મહાવીરને માનનારા ઘણા, પણ મહાવીરનું માનનારા કેટલા? એમ જૈન ધર્મને તો માનનારા કેટલા કે અમે જૈન ધર્મી છીએ પણ જૈન ધર્મ જે કહેવા માગે છે એનું માનનારા કેટલા? તો અબદ્ધ સ્વરૂપને જે દેખે શ્રદ્ધે એટલે કે જાણે, જાણીને માને, તે જૈન શાસનને કહેવું છે તેણે તે માન્યું એમ કહેવામાં આવે છે. અરે, સમ્યક દર્શનનો વિષય જે દ્રવ્ય છે એ તો ત્રિકાળ નિરૂપાધિ સ્વરૂપ છે. ઉર્દેશથી તો ત્યાં સુધી કીધું, દયા દાન અને તીર્થંકર ગોત્રનો જે ભાવ છે એ બંધ, એ ભાવ ભાવ બંધ છે, એ પણ અબંધ સ્વરૂપમાં નથી. અરે, દ્રવ્ય બંધ તો નથી જ, પણ ભાવ બંધ પણ સ્વભાવ ભાવમાં નથી. બહુ સરસ ગુરુદેવશ્રી એની ચર્ચા આજે કરી છે. આગળ છતાં હજી જો કેટલી સરસ વાત કરી કે આ તો દ્રવ્ય સ્વરૂપ જે છે એ ત્રિકાળ નિરૂપાધિ સ્વરૂપ છે. નિરૂપાધિ સ્વરૂપ છે તો પર્યાયમાં અવસ્થામાં પણ નિરૂપાધિ સ્વરૂપ પ્રગટ થાય છે. પ્રાપ્તની પ્રાપ્તિ છે, છે તે મળે છે, છે તે પ્રગટે છે. આ સરસ મીમાંસા ગુરુદેવશ્રી આજે કરી, છે તે મળે છે, છે તે પ્રગટે છે, કે પ્રાપ્તની પ્રાપ્તિ હોય છે. આગળ કેટલી કેટલી સરસ વાત ગુરુદેવશ્રી કરી, અબદ્ધ સ્વરૂપ આત્મા સદાય, એટલે ત્રણેય કાળ અબદ્ધ સ્વરૂપ છે. નિગોદમાં હોય કે તીર્થંકર પ્રકૃતિના ઉદયમાં હોય, પણ ઉદય તો એમને 13મે ગુણસ્થાને આવે,
બંધમાં હોય, તીર્થંકર પ્રકૃતિના બંધમાં હોય, પણ એ વસ્તુ તો ત્રિકાળ અબદ્ધ છે. કેટલી કેટલી ઊંડી વાત. એ ષોડશ કારણ ભાવના એ તીર્થંકર ગોત્ર બંધાય, એ ભાવ બંધથી રહિત વસ્તુ છે. બંધાય છે તીર્થંકર પ્રકૃતિ જડ છે, પણ એ જે ભાવે નિમિત્ત બંધાય તે ભાવ પણ અચેતન છે. જો દ્રવ્ય કર્મ પણ જુદું અને ભાવ કર્મ પણ જુદું, સદાય એનાથી ભિન્ન છે. હા હા હા, ગુરુદેવજી એક બહુ સરસ વાત કરી, જીના આજ્ઞાની વાત. હવે અહીં સુધી જાઉં માણસને ઝીણી વાત ભાઈ, પરમાત્મા ત્રિલોકના જ્ઞેશ્વર દેવ એમની આજ્ઞાનું સ્વરૂપ છે એ કોઈ અલૌકિક છે. આહા, જેના આજ્ઞા પ્રત્યે ગુરુદેવશ્રીને કેવો ગૌરવ. એવું સર્વજ્ઞ સિવાય ક્યાંય છે નહીં, ક્યાંય છે નહીં. નિષેધ બહુ કરવા જોઈએ તો શું થાય, બાકી અસ્થિ સ્વરૂપે તો આ એકમાં જ બધું આવે છે. એટલે નથી 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 એમ એટલું તો કેટલું કહેવું આપણે. અસ્થિ રૂપે ભગવાન આત્મા આવો છે એમ કહીએ, નિરૂપાધિ સ્વરૂપ આત્મા છે, બસ એટલી વાત આમાં પૂરી. આગળ હજી એક બહુ સરસ વાત કરી, એ ઉપાધિ છે, કર્મ છે, બંધન છે, બધું વ્યવહારમાં જાય, વસ્તુમાં નથી. વસ્તુ ત્રિકાળ નિરાવરણ છે, અખંડ એક અવિનશ્વર પ્રત્યક્ષ પ્રતિભાસમય વસ્તુ પડી છે. કર્મ પરિણામે શુદ્ધ તત્વ ભાવ નિજ દ્રવ્ય છે, તે સદાય નિરૂપાધિ સ્વરૂપ છે. એ વાત બેસે શી રીતે, દર્શન શુદ્ધિની વાત પહેલી છે, ચારિત્ર તો પછી છે. એટલે ચારિત્ર શુદ્ધિની વાત તો પછી છે. આ બહુ સરસ ગુરુદેવશ્રીએ આમાં વાત કરી. સમ્ય જ્ઞાનીએ નિરંતર ભાવના એની ભાવી. આહા હા, વચ્ચે ભક્તિનો પૂજાનો રાગ આવે પણ એની ભાવના ન કરવી, એને જાણીને હે જાણવું. જો એ જાણેલો પ્રયોજનવાન, જ્ઞાનીને રાગ છે, રાગનું જ્ઞાન છે, પર જ્ઞેય સ્વરૂપે રાગ છે, પણ ભાવના તો આની કરવી. વાહ, રાગ હોય, દયાદાન વ્રત વગેરેના શુભ ભાવ હોય, શુભ ભાવની ભાવના ન હોય. જ્ઞાનીને શુભ ભાવ હોય પણ જ્ઞાનીને શુભ ભાવની ભાવના ન હોય. શુભ ભાવની ભાવના તો શુભ ભાવથી રહિત ભગવાન આત્માની ભાવના હોય. આ ગજબની, અજબ ગજબની વાતો છે, આ ગજબનો અનુસંધાન છે. ગુરુદેવજી કહે છે, સમ્ય જ્ઞાનીએ, સાચા જ્ઞાનીએ નિરંતર અંતર પડ્યા વિના સદા નિરૂપાધિ સ્વરૂપ ભગવાન આત્મા તેની ભાવના એકાગ્રતા કરવી, આવો આ માર્ગ છે. આગળ આને આ વાત, ત્રિકાળ નિરૂપાધિ સ્વરૂપ ભગવાન જેને સ્થિતિ રસનો ભાવ જ નથી. જો સ્થિતિ બંધ, અનુભાગ બંધ, એનો ક્યાંય તો અહીં ત્યાં ભાવ જ નથી, સ્વરૂપમાં જ નથી, ચારેને ઉડાડી દીધા એની વાત. એવું સદા નિરૂપાધિ સ્વરૂપ ભગવાન આત્મા કથન માત્ર, કહેવા માત્ર છે. વ્યવહાર રત્નત્રે દેવશાસ્ત્ર ગુરુ આદિકનો શ્રદ્ધાનો રાગ, પંચમહાવ્રતનો રાગ, સાધક દશાએ બધું આવે, પણ જ્ઞાનીને એની ભાવના ન હોય ત્યારે જ તો કૃપાળી દેવો કીધું ને, સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી. ઈ આ સરસ પ્રકરણ છે. અને કળશમાં પણ 121માં કળશમાં પાછળ આવેલું છે, કથન માત્ર વ્યવહાર તો આ જીવે અનંતવાર સાંભળ્યું છે, અનંતવાર વહ્યું છે, વેઠ્યું છે, પણ જે સમ્યક દર્શનનો વિષય છે એ સમ્યક દર્શન પણ પર્યાય વિષયમાં નથી. સમ્યક દર્શનની પર્યાય પણ સમ્યક દર્શનના વિષયમાં નથી, પણ અનાદિની વિડંબના છે. અનાદિથી જે માર્ગે ચડ્યા, એ ચડ્યા એ ચડ્યા એ માર્ગ અને એ માન્યતા જીવો માનીને એમાં રોકાઈ જાય છે. એ ગુરુદેવજી એક બહુ સરસ વાત કરી, ધર્મ કહો, સમ્યક જ્ઞાન કહો, કે સમ્યક જ્ઞાનીએ જે જ્ઞાન કરે, ધર્મ કરે, બધું એક જ છે. કે સમ્યક જ્ઞાન એટલે કોઈ ચીજ ઊંચા, સમ્યક જ્ઞાની એટલે સાતમે આઠમે ગુણસ્થાને ઊંચે એમ નહીં, ધર્મ ચોથે હોય, સમ્યક જ્ઞાન સાતમે હોય એમ નથી. ધર્મ અને સમ્યક જ્ઞાન બધું એક જ છે, જે ચોથે ગુણસ્થાનથી જ શરૂ થાય છે. જેસેન આચાર્ય દેવની ટીકામાં, એ સમકીતી સામાયિક કરે ત્યારે એને શુદ્ધોપયોગી હોય, શુદ્ધોપયોગ હોય, અલ્પ હોય પણ હોય, એમ ભાવના શબ્દનો અર્થ નિર્વિકલ્પ શુદ્ધોપયોગ એકાગ્રતા એવી રીતે કરીને ખૂબ સરસ ગુરુદેવશ્રીએ વાત કરી છે. એના ઉપરનો એક મંગલમય કળશ છે, કળશનો પાઠ પહેલાં આપણે કરીએ. 133મો કળશ છે. પ્રેક્ષાવદ્ભિ સહજ પરમાનંદ છિદ્રૂપમેકમ સંગ્રાયમ તૈર્નિરૂપમમિદમ મુક્તિ સામ્રાજ્યમૂલમ
તસ્માદુચ્ચૈસ્ત્વમપિ ચ સખે મદ્વચ સારમસ્મિન્ શ્રુત્વા શીઘ્રં કુરુતવ મતિં ચિચ્ચમત્કાર માત્રે. આનો કેટલો સરસ ભાવાનુવાદ છે જો. બુદ્ધિમાન દ્વારા હે નિરુપમ પરમાનંદ સહજ ચેદ્રો માત્ર એક સંગ્રાય યહી જો મહામુક્તિ સામ્રાજ્ય સુમૂલ. ઇસલિયે હે મિત્ર સુનો તુમ મેરે ઇન વચનો કા સાર. ઇસ ચૈતન્ય ચમત્કાર પ્રતિ શીઘ્ર ઉગ્ર નિજ વૃત્તિ ધાર. આમાં બે ત્રણ બાબતો ઉમેરાઈને પદ બ્રહ્મલધારી દેવે કહી છે. આપણે ઉપલક ઉપલક દ્રષ્ટિએ વાત જોઈએ આ કળશમાં શું કહેવા માગે છે. સૌથી પહેલાં આ કળશનો અર્થ જોઈએ. જે મુક્તિ સામ્રાજ્યનું મૂળ છે એવા આ નિરૂપમ, જો મુક્તિ મોક્ષરૂપી સામ્રાજ્યનું મૂળ કોણ? કે ભગવાન આત્મા ચિદ્રૂપ, સહજ પરમાનંદવાળા જે ચિદ્રૂપ છે તે ચિદ્રૂપને સહજ પરમાનંદ ચિદ્રૂપમ એકમ, જે મુક્તિ સામ્રાજ્ય મૂલમ કહે છે, એકને ડાયા પુરુષોએ પ્રેક્ષાવદ્ભિ, એટલે જે પ્રેક્ષક છે, એટલે જે વિચક્ષણ છે, આન્વિક્ષિકી પરીક્ષા પ્રધાની બુદ્ધિ ધરાવનારા પરીક્ષક છે એવા પ્રેક્ષાવતામ, એટલે પ્રેક્ષાવદ્ભિ, એવા તે જ્ઞાની પુરુષોએ, એટલે હેય કરવા લાયક નહીં કરવા લાયક, કર્તવ્ય અને અકર્તવ્યનું જેને હિતાહિતનું ભાન છે, ઉપાદાન ત્યાગ, ત્યાગ અને ઉપાદાનનું જેને જ્ઞાન છે, એવા ડાયા પુરુષોએ સમ્યક પ્રકારે ગ્રહણ કરવું યોગ્ય છે. તેથી હે મિત્ર, જો આમાં સંબોધન આવ્યું હે મિત્ર, આ સંબોધન પરથી ગુરુદેવશ્રીએ ભાવપાહુડની ગાથાઓમાં આચાર્ય કુંદકુંદ દેવે સંઘસ્થ સાધકોને હે મહાયશ, હે મહાશય, હે સત્પુરુષ, હે મહાપુરુષ, હે મુનિવર પુંડરીક, હે મુનિ પુંડરીક, આવા આવા બધા સંબોધનો કર્યા. અને એમાંથી દ્રવ્યલિંગને લીધે અનંતકાળથી કેવી રીતે દુઃખ વેઠતો રહ્યો, ભાવ વિશુદ્ધિ જીવ કરતો નથી, એની પ્રેરણા આપી ગુરુદેવશ્રીએ. એ આના વ્યાખ્યાનમાં ત્રણેક વખત એને યાદ કર્યા હતા. તું પણ મારા ઉપદેશના સારને સાંભળીને, આ બહુ માર્મિક વાત છે જે ત્રીજી લીટીમાં છે, કહે છે મારા જે વચન છે, સખે મદ વચઃ સારમ, મારા વચનનો આ સાર છે, એટલે મારો કહેવાનો અભિપ્રાય એ છે, ઉપદેશનો સાર છે, એને સાંભળીને તુરત જ શીઘ્ર, વાયદાઓ નહીં કર, અમે કાલે કરશું, પછી અમે સાંભળશું, એમને તત્કાળ, શુભસ્ત શીઘ્રમ, તત્કાળ તે સારને ઉગ્રપણે, એટલે પ્રચંડ પુરુષાર્થથી, સાવ નમાલા થઈને નહીં, કહેવા માટે નહીં, હા પાડવા માટે નહીં, પણ ઉગ્રપણે એ ચૈતન્ય ચમત્કાર ભગવાન આત્મા જે છે એના પ્રત્યે તારું વલણ થવું જોઈએ. કેવી કેવી સરસ મજાની વાત આમાં ગુરુદેવશ્રીએ કરી છે. વાંકાનેરના રાણી સાહેબ કે જામનગરના રાજા અને રાણી સાહેબ દિશાએ જતા ત્યારે ઓલા વારંવાર બોલાવતા, તો ગયા ગુરુદેવશ્રી, જાજમ પાથર્યો, બસ કરોડો અબજોમાં રમતા હોય પણ ગુરુદેવશ્રી કહે છે, અમે કાંઈ બાદશાહ હોય કે ગરીબ હોય, કાંઈ એને અમે કાંઈ માખણ તો ચોપડીએ ને, આપણે ક્યાં એની પાસેથી ખરડો બરોડો કરવાનો હોય. બસ એણે જોયું, 10 મિનિટ સાંભળ્યું અને બિચારાએ હુકમ કર્યો કે જ્ઞાન ખાતે 1000 રૂપિયા આપો. એમાં બે ત્રણ બાબતો આપણે જોવા જેવી છે. એક તો ગુરુદેવશ્રી માટે આવી ઝંખના કરે, માંડ ગુરુદેવશ્રી જાય, કરોડો અબજો હોય તો જ્ઞાનદાનમાં 1000 રૂપિયા. એક રાજા જેવા રાજાને કદાચ રાજનો 10-20 એકરનો ખેતર પણ, એકાદ ગામ પણ સંસ્થાને માટે દાનમાં આપે, કિમિચ્છુક દાન ચક્રવર્તી આપતા હોય તો એ એટલો એને ઓછો પડે. પણ એ વિચિત્રતા છે. ગુરુદેવશ્રી આ વ્યાખ્યાનમાં બહુ સરસ આગળ બોલ્યા, હે ડાયા, દુનિયાના ડાયા તો દુનિયામાં રખડવાના, દુનિયાના ડાયા બધા કરોડોપતિ અબજોપતિ થઈ જાય, વાતું કરવા બેસે આમ જાણે કે દેવના દીકરા ઉતર્યા હોય, બધા સાંભળે આહાહા, આ તો અબજોપતિ માણસે બોલે તો જાણે એ દુનિયાના ડાયા, એ સંસારના ડાયા. આપણે પણ જોઈએ છીએ ધાર્મિક પ્રસંગોમાં બહુ પૈસાદાર,
બહુ મોભાદાર, બહુ સત્તાવાળા વ્યક્તિ જો બે મિનિટ પણ બોલે ને, આપણને એમ થાય જાણે કે તીર્થંકરની વાણી સાંભળી. કલાક વ્યાખ્યાનમાં આપણને એટલું રસ ન પડે, પણ બે મિનિટ માટે કોઈ પૈસાવાળા માણસ બોલે તો આપણે એના માખણ ચોપડવામાં ને એને વખાણ કરવામાં આપણે લાગી જઈએ. ગુરુદેવ કહે છે અહીંયા માખણ ન મળે, અમારી પાસે શું હોય, વસ્તુ આ છે, એ તમને બેસે કે ન બેસે, બેસાડો કે ન બેસાડો. કહેવાનો અર્થ આ વાત બહુ માર્મિક ગુરુદેવશ્રી આમાં સમજાવવા માગે છે. એક બહુ કડક વાત કરી કે અગિયાર અંગમાં એ વાત આવી હતી, જ્યાં તું નથી ત્યાં તે તું રમતું માંડી છે, તું અંદરમાં ગયો નથી અનાદિની પર્યાયમાં, પુણ્ય પાપ અને દયાદાન વિકાર ભાવમાં રમતો માંડી છે. અને એક બહુ સરસ રાણપુરના એક સાધુના કાવિને ગુરુદેવશ્રી યાદ કર્યા, રાણા રમતું મેલ કટક આવ્યો કિનારે, રાણા રજપૂત આ રમતું મેલ કટક આવ્યો કિનારે. કહેવાનું આ શત્રુ પક્ષે સેના આવીને અરે નગર પર આક્રમણ કરે છે, હે રાણા તું હવે રાગની રમત મૂક, એમ અહીંયા કહે છે, હે જીવ તું હવે રાગની રમત મૂક અને તું તારી ખબર લે. આ બહુ સરસ જીન ભાવનાના અર્થમાં અષ્ટપાહુડને સરસ યાદ કર્યા હતા. દ્રવ્યલિંગ ધારણ કર્યું પણ જીન ભાવના જીવે કરી નથી. 38મી ગાથાનો બહુ સરસ દાખલો ગુરુદેવશ્રી આપ્યો, પરમેશ્વર સ્વરૂપ પોતાના પ્રભુને ભૂલીને બીજી બધી વાતો માંડી. અરે તું ભગવાન 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 લાખ વાર કરોડ વાર કર, ભગવાન 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 ગમે તેટલી માળા ફેરવ, પણ નિજ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માને જ્યાં સુધી યાદ ન કર ત્યાં સુધી તને સ્વરૂપની પ્રાપ્તિ થવાની નથી. ગુરુદેવશ્રી અહોભાવમાં આવીને કહે છે, આ હા હા હા, એકલી વસ્તુમાં ન રાખું, વાતુમાં ન રાખું, વાતું એટલે વાર્તા કરીને વાતુમાં ન રાખું, એકલા જાણપણામાં ભાવની ધારણામાં ન રાખું ભાઈ, એ માં આવો માર્ગ છે, માર્ગ આવો, ધન્ય ભાગ્યને બાપા, એ તો વાતો કાને પડે છે, ધન્ય ભાગ્ય છે, એવી આ વાત છે. ખૂબ સરસ આ ચર્ચા ગુરુદેવશ્રીએ આમાં લીધી છે. એક સાધર્મીનો બોલ બહુ સરસ આવ્યો છે, આહા બહારની ઉપાધિ ભલે હોય એની સાથે કાંઈ સંબંધ નથી, અંદર આત્મા ભગવાન સ્વરૂપ તમે છો ને પ્રભુ, અને હું પણ ભગવાન થવાને માટે અને તમે પણ ભગવાન થાઓ, શાસ્ત્રમાં એવી ભાવના છે. એમ વાત્સલ્ય, કેમ કે દ્રવ્ય દ્રવ્ય તો પરસ્પરમાં સાધર્મી છે. વાયદા કરીશ નહીં, હમણાં નહીં, પછી કરીશ, પછી કરીશ, પછી કરીશું, છોકરાને ઠેકાણે પાડીએ, છોકરીને ઠેકાણે પાડીએ, મોટા વ્યાપાર ધંધા હોય તો સંકેલતા વાર લાગે, એ રહેવા દે બાપા, ઉગ્રપણે તું આમાં લાગી જા. સ્વભાવ ભાવ બેહદ સ્વભાવ છે. રામચંદ્રજી સીતાજી અને જટાયુનો પણ આમાં એક સરસ દાખલો આપીને ગુરુદેવશ્રીએ ખૂબ સરસ મજાની વાત કરી. એક ઉદ્ગાર ગુરુદેવશ્રીનો બહુ સરસ છે, આવી આકરી વાત ઘણો વખત સાંભળે, પરિચય કરે તો હળવે હળવે બેસે એવી વાત છે, આ કેવળ દોમ વાત છે ભાઈ, ફડાક દઈને અંદરમાં એ વાત બેસવી જોઈએ. ગુરુદેવશ્રી કેવી રીતે તું તડાકતી લાગણીની ભાષામાં બોલ્યા કે એવી ચીજ છે એના વલણ કરને, ત્યાં બધું તને મળશે, જ્ઞાન મળશે, આનંદ મળશે, શાંતિ મળશે, નિરોગતા સ્વચ્છતા ત્યાં મળશે, રાગ વિનાની નિરોગતા ત્યાં મળશે, એટલે તેના પ્રત્યે તું વલણ કરને. તો ગુરુદેવશ્રી એક બહુ સરસ પ્રશ્નના ઉત્તરમાં બોલ્યા, પ્રશ્ન પહેલાં પૂછું, ગુલાટું મારું જબરું કામ છે. ગુરુદેવશ્રી બોલ્યા, વાત સાચી, બીજું બધું ઠીક, પણ પર્યાયને વાળવી એ કાંઈ ઓછી વાત નથી, અનંત પુરુષાર્થ છે, બીજું તો અનંત વાર કર્યું છે, એટલે તું તારી મતીને બુદ્ધિને અંદરમાં વાળ, ત્યાં મતીને તું વાળ, બહારમાં ક્યાં અટકીને પડી રહ્યો છે. ગુરુદેવશ્રી કહે છે, પ્રભુ તું શું કરો છો, ત્યાંથી ક્યાં જઈશ, એવી સ્થિતિમાં રહ્યો જઈશ ક્યાં, તું તો અનંતકાળ રહીશ, અનંતકાળ રહીશ, પણ જઈશ ક્યાં, રહેવાનો તો અનંતકાળ છે, અનાદિ છે, તો પ્રભુ આગળ ક્યાં જઈશ, સ્વ તરફ વલણ ન કરીશ તો પછી ક્યાં જઈશ. તો વળી પાછો રામજીભાઈ બાપુજી એક પ્રશ્ન પૂછો, જ્યાં સુધી અંદર વળે નહીં ત્યાં સુધી વારંવાર અભ્યાસ કરવો, આવો પ્રશ્ન પૂછો. ગુરુદેવશ્રી બહુ સરસ જવાબ આપ્યો, અભ્યાસ અંદર વળવાનો પ્રયત્ન કરવો, એટલે બહારના ચોપડા પુસ્તકો ગ્રંથ વાંચવાના નહીં, અંદર વળવાનો પ્રયત્ન કરવો, અંતર બીજું બધું એકોર રાખવું. જો અંતર બીજું બધું એકોર રાખવું, બીજું ઓછું આવડે ન આવડે, કહેતા ન આવડે એની કાંઈ નથી,
એ સવારમાં આવ્યું હતું, મેં મારા માટે શીખું છું, મારા માટે દેખું છું, પરને માટે કાંઈ છે નહીં. એવી રીતે આ સરસ મજાના 133માં કળશમાં મતિ વ્યવસ્થિત કરવાની, સ્વ તરફ પોતાના ઉપયોગને વાળવાની, ટૂંકમાં પરતિખસ સ્વમાવસ એટલું કરતો બસ, એવી આ અદ્ભુત અને અપૂર્વ ચર્ચા કરોડો ચક્રવર્તીઓનો વૈભવ આપીએ તોય આવી અદ્ભુત શ્રુતની ઉપાસના આપણને સાંભળવા ન મળે, એ આ વ્યાખ્યાનમાં ગુરુદેવશ્રી આપણને આપેલ છે. આપણે આ વિષય વસ્તુને ઊંડાણથી સમજીને આત્મકલ્યાણના માર્ગે લાગીએ અને અતિન્દ્રિય આનંદ રસનું રસપાન કરીએ એવી મંગલ ભાવના સાથે વિરામ. ઓમ નમઃ સિદ્ધિભ્યઃ. જપો દિન રે જો તેરી શરણા ગહે શું પાવે સુખ ચેન જા વાણી કે જ્ઞાન તે સૂજે લો કાલોક સો વાણી મસ્તક નવો સદા દેત હોઢો.